तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनु हार्दिक स्वागत है। धोरण 8 विषय विज्ञान प्रकरण 5 कोलसो अने पेट्रोलियम। प्रकरण नंबर 5 कोलसो अने पेट्रोलियम में आपणे पुनः अप्राप्य कुदरती संसाधनों पछी कोलसो कोलसानी वार्ता कोक कोल्टार कोलगेस विषे आपणे अभ्यास कर्यो हतो, जेमां होमवर्क में आपेलुं हतुं कि धातुओना निष्कर्षण एटले शू, धातुओनुं निष्कर्षण एटले शू। धातुओनुं निष्कर्षण एटले आपणने जे काची धातु मळे तेमांथी धातु बनावानी प्रक्रिया थाय तेने धातुओनुं निष्कर्षण कहेवाय। उदाहरण तरीके अहीं आगळ आपणने FeO आयन ऑक्साइड अथवा तेने फेरस ऑक्साइड कहेवाय, जेने आपणे कार्बन मोनोक्साइड CO बराबर एनी साथे प्रक्रिया करी आपणे फेरस ऑक्साइड ની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે કરીએ તો આપણને Fe એટલે કે આયન આપણને લોખંડ મળે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અલગ થાય છે, જેમાં ફેરસ ઓક્સાઇડ જે છે એ કાચી ધાતુ તરીકે પ્રક્રિયા કરે છે અને આપણને નિપજ તરીકે આપણને Fe એટલે આયન લોખંડ મળે છે। 5.2 પેટ્રોલિયમ। તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા સાધનો જેવા કે મોટરસાઇકલ સ્કૂટર અને કારમાં વપરાય છે, જ્યારે ભારે વાહનો જેવા કે ટ્રક ટ્રેક્ટર બસ વગેરે ડીઝલથી ચાલે છે। એનું કારણ એ છે કે પેટ્રોલ એન્જિન કરતાં ડીઝલ એન્જિનની તાકાત વધારે હોય છે। પેટ્રોલ અને ડીઝલ ને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે, એટલે જે આપણને કુદરતી સંસાધન જે છે પેટ્રોલિયમ તેની અંદરથી આપણે પેટ્રોલ અને ડીઝલને મેળવી શકીએ છીએ। પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે તેલ પરથી આવેલો છે, જે આકૃતિ 5.4માં બતાવ્યા પ્રમાણે પૃથ્વીના પેટાળમાંના ખડકો વચ્ચેથી ખોદી કાઢવામાંથી આવે છે। તો જો અહીંયા આગળ આપણને આકૃતિમાં આપેલ છે, જેમાં તમે જોઈ શકો છો કે ખડકને ખોદીને પહેલાં તો આપણને વાયુ મળે, પછી તેલ પછી પાણી, તો અને પાણી અને તેલ વચ્ચે તમને અલગ લેયર દેખાશે અને પછી વાયુ, કારણ કે પાણી અને તેલ અને વાયુ મિશ્ર થઈ શકે નહીં, તેટલા માટે અલગ અલગ લેયર જોવા મળશે। તમને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે, તો ચર્ચા કરીએ કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે। સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું, આ જીવો મૃત્યુ પામતા તેના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે। જ્યારે સમુદ્રી જીવો હોય જેમાં માછલી હોય કે બીજા અન્ય જીવજંતુ હોય તે મરે ત્યારે તેના મૃતદેહો જે છે એ સમુદ્રના તળિયે જમા થાય છે અને તેના પર માટીનું લેયર આવી જાય છે અને રેતીના અને માટીના સ્તરોથી ઢંકાતા જાય છે। લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાને અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે। આ જે મૃતદેહો જે છે તેને લાખો વર્ષો પછી હવાની ગેરહાજરી એટલે તમે સમુદ્રના તળિયે જાઓ તો હવા આવશે નહીં બિલકુલ, એટલે હવાની ગેરહાજરીમાં અને ઊંચા તાપમાને અને ઊંચા દબાણે
મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે. આકૃતિ 5.4 તરફ જુઓ, તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલ જથ્થો દર્શાવે છે. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનું સ્તર પાણીના સ્તરના ઉપરના ભાગમાં છે. આવું કેમ છે? તો ચાલો જોઈએ. હવે આપણે આકૃતિ 5.4 જેમાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જથ્થો મળે છે. અહીંયા આગળ જો તમે પહેલાં પાણી છે, પછી તેલ, પછી વાયુ અને ઉપરથી કૂવો દર્શાવેલ છે. તો જે ખડક છે તેને ખોદીને કૂવો બનાવવામાં આવે છે. હવે જોઈએ, યાદ કરો કે તેલ અને વાયુ એ પાણી કરતાં હલકા છે, તેથી તેની સાથે મિશ્ર થતા નથી. નીચે પાણી છે, પછી તેલ અને ઉપર છે વાયુ. પાણી કરતાં હલકા હોવાના કારણે તે મિશ્ર થતા નથી. હવે જોઈએ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ, રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. ઘેરું તેલી પ્રવાહી એટલે એકદમ પેટ્રોલિયમ જે છે એકદમ ઘટ્ટ હોય છે, અણગમતી વાસ ધરાવે છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે. ઊંજણ તેલ એટલે આપણે જે ઓઇલ છે જે એન્જિનમાં આપણે નાખીએ છીએ, બાઇકના એન્જિનમાં, પછી ગાડીના એન્જિનમાં, કોઈ પણ વ્હીકલના જે સાધન એના એન્જિનમાં નાખીએ તે ઊંજણ તેલ, બરાબર. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અથવા ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. તો પેટ્રોલિયમના વિવિધ ઘટકો છે તેને અલગ કરવાની પ્રક્રિયા તે રિફાઇનરીમાં કરવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો જેમાં પેટ્રોલિયમની રિફાઇનરી દોરેલી છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકો તેના ઉપયોગો કોષ્ટક 5.1માં દર્શાવેલા છે. તો ચાલો જોઈએ કોષ્ટક 5.1. કોષ્ટક 5.1 પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો. પહેલું જે છે એ પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ LPG ઘર તથા ઉદ્યોગો માટેનું બળતણ. બીજું છે પેટ્રોલિયમ ઘટક જે છે પેટ્રોલ, તેનો ઉપયોગ મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ દ્રાવક. ત્રીજું જે છે કેરોસીન, સ્ટવ, દીવા, જેટ પ્લેન માટેનું બળતણ. પછી ચોથું છે ડીઝલ, ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ. ઊંજણ તેલ ઊંજવા માટે, એટલે આપણે વાત કરીએ આગળ, ઊંજણ તેલ એટલે ઓઇલ જે આપણે એન્જિનમાં નાખીએ છીએ અથવા જે સ્પેરપાર્ટ હોય જ્યાં આગળ ઘસારો વધારે થતો હોય તો ત્યાં આગળ આપણે ઓઇલનું ટપકું મૂકીએ છીએ. પેરાફિન મીણ, મલમ, મીણ, વેસેલિન વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. બિટુમિન જે કોલસાનો પ્રકાર છે તે રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કુદરતી વાયુ નેચરલ ગેસ. કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે, એટલે પાઇપલાઇનમાં મોકલી શકાય છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે વધારે
પ્રેશર આપવામાં આવે તો તેના કરતાં કેપેસિટી કરતાં વધારે ભરી શકાય. હવે આપણે ઉદાહરણ લઈએ તો એક બાટલો હોય ગેસનો, જેની સાઇઝ તમે જોઈ હશે, જેની અંદર તમે નોર્મલી જેટલો ગેસ ભરો તેના કરતાં દબાણથી જેટલો ગેસ વધારે ભરાય તો તેની અંદર વધારે સંગ્રહ થઈ શકે છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે. સીએનજીનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. અને એલપીજીનું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે, તે સ્વચ્છ બળતણ છે. જે કુદરતી વાયુમાં જે સીએનજી જે છે તેનું પ્રદૂષણ ઓછું છે, તે સ્વચ્છ બળતણ છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘર કે કારખાનામાં જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં જ સીધો દહન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. હવે અહીંયા આગળ એવું કહેવા માગે છે કે સીએનજી જે છે તેને પાઇપલાઇનમાં લઈ જઈ અને ડાયરેક્ટ તેનો બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. પાઇપલાઇનની આવી વ્યવસ્થા નેટવર્ક વ્યવસ્થા વડોદરા, ગુજરાત, દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. ગુજરાતમાં ક્યાં આગળ જોવા મળે આવી નેટવર્ક વ્યવસ્થા તો વડોદરા અને દિલ્હીમાં કેટલાક સ્થળોએ પણ જોવા મળે છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. આ જે સીએનજી છે તેનો ઉપયોગ રસાયણો તથા ખાતર બનાવવામાં થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ જ મોટા સંગ્રહ સ્થાનો છે, જેમાં ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરીના નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. તો ક્યાં ક્યાં મળી આવે છે તો યાદ રાખવાનું, ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરીના નદીના મુખ ત્રિકોણ આગળ આ કુદરતી વાયુ મળી આવે છે. 5.4 કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. સમ નેચરલ રિસોર્સિસ આર લિમિટેડ. આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા છે, જેમાં અશ્મિ બળતણ, જંગલ, ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતાં લાખો વર્ષો થાય છે. બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહસ્થાનો ફક્ત થોડાક શતક સુધી જ ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન અને દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. હવે અહીંયા આગળ એવું કહેવા માગે છે કે પેટ્રોલિયમને કોલસો જે બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે અને આ જે વસ્તુઓ જે છે તે સજીવોના મૃત જીવોમાંથી આપણને મળે છે, જેના જે પ્રક્રિયા થતાં લાખો વર્ષોનો સમય લાગે છે, જે આપણે અગાઉમાં ચર્ચા કરી, અને તે પુનઃ અપ્રાપ્ય એટલે ખૂટી જાય તેવા સંસાધનો છે. વળી તેનું દહન જે બળતણ છે તેનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. આપણે જે આનું દહન કરીએ તો તેનાથી આપણે વાયુ પ્રદૂષણ થાય છે. તેનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. ગ્લોબલ વોર્મિંગમાં આપણે પૃથ્વીની
બહારની બાજુ ઓઝોનનું લેયર આવેલું છે, જેનાથી આપણે આ પ્રદૂષણથી તેનામાં ગાબડા પડે અને સૂર્યનો સીધો પ્રકાશ પૃથ્વી પર આવે, જેનાથી આપણે પૃથ્વી જે છે તે વધારે પડતી ગરમ થવા લાગે છે, તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ કે જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય, જરૂર પડતો જ ઉપયોગ કરવો. આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહે. જો આનો ઉપયોગ મર્યાદિત કરી દઈએ, આપણે જ્યારે જરૂર પડે ત્યારે કરીએ, તો તે પર્યાવરણ પણ સારું રહે, પૃથ્વી પર આપણને ગરમી પણ ઓછી લાગે અને તે આપણને લાંબા સમય સુધી મળી રહે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA, ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી તેની સલાહ આપે છે, જે નીચે મુજબ છે. તો તેને સલાહ આપી છે તે નીચે મુજબ છે, જોઈએ. ચાલો, પહેલી સલાહ જે છે, બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો. બીજી સૂચના છે, ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરો. ચોથું છે, વાહનોના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરો. એટલે ટાયર જે છે તેમાં હવા ભરીએ તો તે યોગ્ય હોવી જોઈએ, બધામાં એક સરખી હોવી જોઈએ. વાહનની નિયમિત જાળવણી રાખો. અહીંયા આગળ જે છે આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે, જેનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે.